નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનું જે આપણું વડિયાનો ટૉપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓગસ્ટ બે હજાર ચોવીસ એક્ઝામિનેશન ક્વેશ્ચન પેપર ભારતનું બંધારણ એચઆઈએસએમ ડેસ થ્રી વન ઝીરો ટી વાય બી એ ઓકે તમને બધાને ખ્યાલ હશે મિત્રો આપણે જે બી અત્યારે પ્રિવિયસ વિડીયોઝ બનાવ્યા એની અંદર તમને મેં રિક્વેસ્ટ કરેલી હતી કે અત્યારે જે બી એક્ઝામિનેશન ચાલે છે ઓગસ્ટ બે હજાર ચોવીસ સેશન્સની તો તમે અત્યારે એક્ઝામ આપતા હો તો પ્લીઝ તમારે એક્ઝામ પત્યા પછી જસ્ટ એનો ફોટો પાડીને એક મને મેલ કરી દેજો ઓકે મારી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ મેલ આઈડી છે બીવીપી ફાઇવ સિક્સ સિક્સ એટ ધટ જીમેલ ડોટ કોમ તમે મને એક ફોટો પાડ્યા પછી મેલ કર્યા પછી હું એનો એક વિડીયો બનાવી દઈશ અને આપણા ચેનલની પ્લેલિસ્ટ બી એુ પ્રિવિયસર ક્વેશ્ચન પેપરની અંદર મૂકી દઈશ એટલે ફ્યુચરમાં જેવી વિદ્યાર્થીઓ આવશે ઓકે જેમને બી એક્ઝામ આપવાની હશે તો એમને એઝ અ રેફરન્સ માટે આ પેપર્સ કામ લાગશે ઓકે પેપરની પેટર્ન સમજવા માટે આ જે ક્વેશ પ્રિવીસ પેપર છે એ એમને કામ લાગશે કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે કઈ રીતે વાંચવાનું છે એ પ્રિવિયસિયરના ક્વેશ્ચન પેપર પરથી અમને આઈડિયા આવી જશે ઓકે તો પ્લીઝ આ વસ્તુને સપોર્ટ કરજો તમારો સપોર્ટ જ આપણના જે ફ્યુચરમાં વિદ્યાર્થીઓ આવશે એમને સપોર્ટ કરશે ઓકે એ સપોર્ટના પેઝ પર અત્યારે આપણી પાસે ક્વેશ્ચન પેપર રિસિવ થયું છે એ પેપરનું નામ છે ભારતનું બંધારણ ઓકે સબ્જેક્ટનું નામ છે ભારતનું બંધારણ સબ્જેક્ટ કોડ છે એચઆઈએસએમ ડેશ થ્રી વન ઝીરો અને આ છે ટીવાય બી એનો પેપર ઓકે તો મારી પાસે જે પેપર આવેલો છે આપણે એ જોઈ લઈએ તો તમને ત્યાંથી રેફરન્સ માટે એ કામ લાગશે ઓકે બીજો મિત્રો કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેને લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલ બી ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ તો ચાલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ પેપર જોઈએ જોઈ લઈએ જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર આપણો પેપર દેખાતો હશે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટમેન્ટ એક્ઝામિનેશન ઓગસ્ટ બે હજાર ચોવીસ ડેટ છે તમારી વીસ ઓગસ્ટે આ પેપર લેવાયેલો છે ટાઈમ હતો અઢીથી લઈને ચાર પિસ્તાલીસ સુધીનો એટલે કે ડ્યુરેશન બે કલાકને પંદર મિનિટ જેટલું જેટલું મળે છે માર્ક્સ છે સિત્તેર માર્ક્સ તમારા છે અને કોર્સ છે તમારો ટીવાય બી એ ઓકે સબ્જેક્ટનું કોડ છે એચઆઈએસ થ્રી વન ઝીરો અને સબ્જેક્ટનું નામ છે ભારતનું બંધારણ ઓકે મિત્રો તમે મિત્રો એક વસ્તુ નોટિસ કરી લેશે આના પહેલાં પણ ત્રણ ચાર વિડીયોઝ આપણે ક્વેશ્ચન પેપર ઉપર બનાવેલા છે તો તમને એક આઈડિયા આવેલો હશે એક તમે વસ્તુ નોટિસ કરી હશે કે બધા જે પ્રશ્નો છે એ લાંબા ટાઈપના પૂછાય છે મીન્સ કે ડાયરેક્ટલી ચૌદ ચૌદ માર્ક્સના બધા સવાલ પૂછાય છે ઓકે તો આ જે ક્વેશ્ચન પેપર છે જેમ કે કોઈ ફ્યુચરમાં વિદ્યાર્થી આવશે કે નેક્સ્ટ કોઈ બે હજાર પચીસની એક્ઝામ આવશે તો એ લોકો જ્યારે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન પેપર જોશે તો તમને એ વસ્તુનો આઈડિયા આવશે કે એમને વાંચવાનું કરી દેશે ઇટ મીન્સ કે જો અત્યારે એમાં ક્વેશ્ચન્સમાં તમને ચૌદ ચૌદ માર્કનો સવાલ દેખાય તો તમને આઈડિયા આવશે કે ચૌદ માર્ક્સના સવાલ માટે આપણે થોડુંક વિસ્તૃતવાળા જે પ્રશ્નો એ વાંચવા પડશે નાખી ખાલી જગ્યા પૂરો એ ખાલી જગ્યા પૂરો પછી તમારે ખરા ખોટા એ રીતના ક્વેશ્ચન્સ આમાં પૂછાતા નથી ઓકે ને એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન્સ તો તમારે વાંચવાનો જે માર્ગ છે આ પ્રિવેશનના ક્વેશ્ચન પેપરના એનાલિસિસ પરથી મળશે ઓકે તો પ્રિવેશનના ક્વેશ્ચન પેપર ખૂબ જ મહત્ત્વના છે ખૂબ જ ઉપયોગી છે એટલે જ આપણે એના ઉપર વિડીયો બનાવીએ છીએ ઓકે તો પ્લીઝ આ વસ્તુને સપોર્ટ કરજો તમારી પાસે જે બી ક્વેશ્ચન પેપર હોય તમારે એક્ઝામ આપ્યા પછી તો એનો મને ફોટો પાડીને મેલ કરી દેજો આપણે એના પર વિડીયો બનાવી દઈશું અને પ્લેલિસ્ટમાં મૂકી દઈશું આપણા ચેનલ પર કે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ નેક્સ્ટ એક્ઝામ આપશે એમને કામ લાગશે તો જો મિત્રો આ જે પેપર છે આમાં બી તમને દેખાશે પહેલાં એકથી ચાર પ્રશ્નો જે છે એ બધા ચૌદ ચૌદ માર્ક્સના છે અને દરેક પ્રશ્નમાં એક ઓર છે મીન્સ કે તમને બે પ્રશ્નો આપેલા છે એની અંદર તમારે તમારા ચોઇસ પ્રમાણે કોઈ બી એક પ્રશ્ન લખવાનો છે એક પ્રશ્નનો આન્સર આપવાનો છે પછી આવે છે સેમ એવા ચાર સવાલ લખવાના છે ચૌદ માર્ક્સ અને પાંચમો સવાલ જે છે એ ટૂંક નોંધ લખો છે તમને પાંચ ટૂંક નોંધ આપી દીધી છે એવું તમારે ગમે તે બે સિલેક્ટ કરવાની નહીં લખવાની તમારે તમને જે સુટેબલ લાગતી હોય ઓકે તમને જે સારી રીતે લખવામાં તમને સારી રીતે લાગતી હોય તમે ગમે તે બે સિલેક્ટ કરો એના વિશે લખો સાત સાત માર્ક્સને આવશે એટલે ટોટલ ચૌદ માર્ક્સનો આ પ્રશ્ન છે એટલે ચૌદ ઇન્ટુ પાસ એટલે સિત્તેર માર્કનો આખો પેપર છે ઓકે તો પેપરની પેટર્ન તમને આમાંથી આઈડિયા આવી જશે હવે જસ્ટ હું તમને જો આ પેપર વ્યવસ્થિત ના દેખાતો હોય તો વિડીયોને ક્વોલિટીને એચડી મોડમાં કરી દો બીજું તો પણ ના દેખાય તો જસ્ટ હું એક મિનિટમાં બધા પ્રશ્નો વાંચી જાઉં છું એ પ્રશ્નને નોટડાઉન કરી લેજો પહેલો પ્રશ્ન છે ઈસવીસન ઈસવીસન ઈસ્વીસન સત્તરસો તોતેર એટલે કે વન સેવન સેવન થ્રીથી લઈને ઈસવીસન નાઇન્ટીન ફોર્ટી સેવન દરમિયાન થયેલ વિવિધ બંધારણીય સુધારણાઓ અને એક્ટ વિશે વિગતે ચર્ચા કરો એની અથવામાં છે મૂળભૂત અધિકારો અર્થ મૂળભૂત અધિકારોનો અર્થ અને મહત્વ દર્શાવી વિવિધ અધિકારોની વિગતે ચર્ચા કરો ઓકે આ બે પ્રશ્નો હતા એ બંને એકબીજાને ઓર છે ઓકે કોઈ બી એક લખવાનો છે આમાંથી આમાંથી કોઈ બી એક લખવાનો છે આ છે ચૌદ માર્કમાં સવાલ હવે આવી જઈએ ક્વેશ્ચન નંબર બી ઉપર ભારતના વડાપ્રધાનની સત્તાઓ અને પ્રધાનમંડળની ચર્ચા રચના વિગતે સમજાવો એની અથવામાં છે ભારતીય બંધારણ પ્રણાલી મુજબ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વિગતે સમજાવો ઓકે આ બંને એકબીજાને ઓર સવાલ છે કોઈ બે એક લખવાનો છે ચૌદ માર્કનો સવાલ છે ક્વેશ્ચન નંબર ત્રણ ઉપર આવીએ ભારતના વિવિધ રાજ્યોમાં ગવર્નર અને મુખ્યમંત્રી મંડળની વિવિધ સત્તાઓની સવિસ્તર ચર્ચા કરો એની અથવામાં છે ભારતીય સર્વોચ્ચ અદાલતના કાર્યો સત્તાઓ અને મર્યાદાઓ વિગતે ચર્ચો આ બંને પ્રશ્નો જે છે એકબીજાને ઓર છે કોઈ બે એક લખવાનો છે ચૌદ માર્કનો સવાલ છે ક્વેશ્ચન નંબર ફોર ઉપર આવીએ ભારતની લોકસભા વિશે વિગતે વાત કરો એની અથવામાં છે ભારતના બંધારણમાં સુધારણાની પ્રક્રિયા વિશે જણાવો ઓકે એકબીજાની અથવામાં આ સવાલો છે એ છે ચૌદ માર્ક્સ માટે કોઈ બી એક તમારે લખવાનો છે પ્રશ્ન નંબર પાંચ આવે છે ટૂંક નોંધ લોકો કોઈ પણ બે લખવાની છે પાંચ આપેલી છે પાંચ કઈ ક્યાં આપેલી છે જસ્ટ હું વન બાય વન બોલી જાઉં છું એમાંથી બે તમારે સિલેક્ટ કરીને લખવાની છે ચૌદ માર્ક્સ માટે ટોટલ છે ભારતના બંધારણના મુખ્ય લક્ષણો આ પહેલી ટૂંક નોંધ બીજી ટૂંક નોંધ છે મૂળભૂત ફરજો ત્રીજી ટૂંક નોંધ છે રાષ્ટ્રપતિના વિવિધ સત્તાઓ ચોથી ટૂંક નોંધ છે રાજ્ય વિધાન પરિષદની સત્તાઓ પાંચમી ટૂંક નોંધ છે ચૂંટણી પંચની કામગીરી ઓકે તો આ રીતે પાંચ તમને ટૂંક નોંધ આપેલી છે ગમે તે બે સિલેક્ટ કરો ઓકે દરેકના સાત સાત માર્ક્સ હશે એવી રીતે ચૌદ માર્ક્સનો આ સવાલ રહેશે ઓકે ચૌદ ઇન્ટુ પાંચ એટલે સિત્તેર માર્કનો આખો પેપર આ રીતે સેટ થયેલો છે ઓકે આ પેપર સ્ટાઇલનો તમને આઈડિયા આવી જાય તો તમને બહુ કામ લાગશે ઓકે તમને વાંચવાનું કઈ રીતે છે એ બહુ સરળ રીતે આમાંથી સમજાશે ઓકે તો મિત્રો આ વિડીયો જેથી તમારા ફ્રેન્ડ્સને તમારા ગ્રુપ્સ જે બી હોય એમના સુધી શરૂથી શેર કરજો એટલે બધાનો આનો પેપરનો પેટર્ન વિશે આઈડિયા આવે ઓકે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે એમને આ ક્વેશ્ચન પેપર જરૂરથી કામ લાગશે ઓકે મિત્રો ચાલો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ હવે આપણે મળીશું નેફમેન્ટ નોટ અપેક્ષા ત્યાર સુધી ધન્યવાદ મિત્રો